માળિયા હાટીના તાલુકાના ખોરાસા ગીર ગામે ખેડૂત દંપતી પર દીપડાએ હુમલો કરતા બંનેને સારવાર હેઠળ ખસેડાયા છે. બનાવની મળતી વિગત મુજબ આજે બપોરે પોતાની વાડીએ શેઠાની વંડી રિપેર કરી રહેલ પ્રફુલભાઈ છગનભાઈ બારડ ઉંમર વર્ષ 36 તથા તેમના ધર્મપત્ની મણિબેન પર એકાએક દીપડાએ હુમલો કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવી હાકલા પડકારા કરતા દીપડી ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક માળિયા હાટીના સરકારી હોસ્પિટલે ખસેડાતા બંનેને ડોક્ટર ઇરફાન મૈડાએ સારવાર આપી હતી. ફોરેસ્ટ તથા પોલીસ વિભાગમાં જાણ કરતા ફોરેસ્ટર ભાવેશભાઈ ચુડાસમા તથા કમલેશભાઈ ડાંગર પ્રવીણભાઈ વાઢેર સહિત પોલીસ તંત્ર દોડી આવી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા ઈજાગ્રસ્ત દીપડાને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મારું નામ છગનભાઈ નારાયણભાઈ બારડ. ખોરાસા વાડી અમે મંડીનું કામ રિપેર કરતા હતા. અમારો દીકરો દીકરો હતો ભાઈ અને દીપડો લગાડ્યું. મારી એવી માંગ છે અમારી કે દીપડાને સરકારી તંત્ર પાંજરે પૂરે